નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાતમાં ચોમાસાએ દસ્તક તો આપી, પણ વરસાદ હજી સુધી ક્યાંય પણ નથી. માત્ર દક્ષિણ ગુજરાતમાં જ હાલમાં વરસાદ છે. તો હવે આગામી કઈ તારીખોમાં ચોમાસું ફરીથી સક્રિય થઈ શકે છે? વાવણી લાયક વરસાદ માટે હજી ખેડૂતોને કેટલી રાહ જોવી પડી શકે છે? આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. તો મિત્રો, જેમ કે શરૂઆતમાં જણાવ્યું કે ચોમાસાએ દસ્તક તો આપી ગુજરાતમાં, પણ વરસાદ ક્યાંય પણ નથી. માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ પડ્યો છે. ત્યારે હજી પણ દક્ષિણ ગુજરાતમાં હજી ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માત્ર છૂટાછવાયા વરસાદની આગાહી રહેશે. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે. હાલમાં ઉત્તર ગુજરાતમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. આજની તારીખમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. બે દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે વોર્નિંગ આપવામાં આવી છે. આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ તેમજ દીવ સાઇટના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. 22 તારીખની વાત કરવામાં આવે તો 22 તારીખે મિત્રો સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ સાઇટના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેશે. એના પછી 23 જૂને ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે? તો 23 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ સાઇટના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. પછી 24 તારીખના વરસાદની વાત કરીએ તો 24 તારીખે પણ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથ સાઇટના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. 25 જૂનના વરસાદની વાત કરીએ તો 25 જૂને મિત્રો ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ સાઇટના વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે. વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું છે કે આગામી 48 કલાકમાં રાજ્યમાં ફરીથી ચોમાસું સક્રિય થઈ જશે અને આવતીકાલે રાજ્યના ઘણા વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા પવન ફૂંકાઈ શકે છે. આજથી કરીને આગામી 25 જૂન સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી શકે છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2-4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હમણાં ચાલુ વર્ષનું જે ચોમાસું છે એના નિયમિત સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમાં બેસી ગયું હતું. IMD ના રિપોર્ટ મુજબ 11 જૂન 2024ના રોજ ચોમાસાનો ગુજરાતમાં પ્રવેશ થઈ ચુક્યો હતો. 19 મેના રોજ અંડમાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હતી. તેના પછી ચોમાસાની જાહેરાત 1 કે 2 જૂનના રોજ થતી હોય છે. તેને બદલે 29 મેના રોજ વિધિવત રીતે ચોમાસાની જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે અંડમાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે. 11 જૂને જ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે, પણ એના પછી ચોમાસું જે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર અટકી ગયું, પછી આગળ નથી વધ્યું. પણ હવે મિત્રો આગાહીઓ અનુસાર આગામી 2-3 દિવસોમાં જ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અને ચોમાસું સારી રીતે આગળ વધશે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીંયા મિત્રો સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયામાં આ ચોમાસું છે. આથી વેરાવળથી પણ ચોમાસું ખૂબ જ નજીક છે. આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જૂને આવતું હોય છે, પરંતુ આ વર્ષે 11 જૂને આવી ગયું હતું. ચોમાસાનો પ્રવેશ ગુજરાતમાં 4 દિવસ વહેલો થયો હતો. આજની તારીખમાં મિત્રો હાલમાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય છે, જેના કારણે દરિયામાં દૂર સુધી વરસાદ ચાલુ છે, પરંતુ તે વરસાદ ગુજરાત ઉપર વધારે અસર પડે એવું હમણાં નથી લાગતું. આ સિસ્ટમની અસરને કારણે આજે મિત્રો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને એને લાગુ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. બાકી સામાન્ય ઝાપટા પડે તો પડે, બાકી ખાસ આગાહી આજની તારીખમાં નથી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે થોડા ઝાપટાઓનું પ્રમાણ વધારે રહી શકે છે, બાકી અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આજની તારીખમાં વધારે કોઈ અસર થાય તેવું નથી લાગતું. આવી રીતે આગાહી પ્રમાણે આજે વરસાદના વિસ્તારો આજની તારીખમાં પણ મિત્રો ઓછા થશે. જો કે ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધશે એવું લાગી રહ્યું છે.
જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં સારા વરસાદની સંભાવના દેખાઈ રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ સામાન્ય વરસાદ યથાવત રહેશે। હાલમાં નોર્થ ઇસ્ટ અરબસાગરમાં અને સૌરાષ્ટ્ર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના કારણે આજે અને આવતીકાલે વરસાદની શક્યતાઓ રહેલી છે, જેથી આજે નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। આની સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે ગાજવીજની પણ વોર્નિંગ આપવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં પણ અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ છૂટાછવાયા સ્થળે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તો થઈ ગઈ આજની અને પછી 21 તારીખના વરસાદની વાત। હવે આપણે 22 તારીખના વરસાદની વાત કરીએ, શનિવારની આગાહી ઉપર વાત કરીએ। તો હવામાન વિભાગે આજની આગાહીમાં જણાવ્યું કે આવતીકાલથી શનિવાર સુધીમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે। એના પછી જો આપણે 23 તારીખની આગાહી વિશે વાત કરીએ તો 23 તારીખે મિત્રો રવિવાર છે। રવિવારથી મંગળવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। પછી 24 તારીખની આગાહીની વાત કરવામાં આવે તો સોમવારના રોજ હવામાન વિભાગની આગાહી છે કે સોમવાર સુધીમાં સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી રહેશે। સાતમા દિવસે એટલે કે 25 તારીખે મંગળવારે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરીએ તો જૂન મહિનાના અંત સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે। અંબાલાલ પટેલે ખેડૂતોની વાવણી અંગે વાત કરતા જણાવ્યું કે મૃગશીર્ષ નક્ષત્રમાં જે વરસાદ થાય છે તેનું પાણી સારું ગણાતું હોય છે, વાવણી માટે હજી પણ કંઈ મોડું નથી થયું। આવતીકાલે અડધી રાતથી ચોમાસું ફરીવાર સક્રિય થશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। આગામી 22 તારીખથી આદ્રા નક્ષત્રની શરૂઆત થવાની છે અને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે છે। હવામાન નિષ્ણાંતે એમ પણ જણાવ્યું કે અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગયું છે અને મહારાષ્ટ્રના ભાગોમાં આજથી જ વરસાદની શરૂઆત થઈ શકે છે, ભારે વરસાદ થઈ શકે છે। આજે રાતથી જ ગુજરાતમાં ચોમાસું ફરીવાર સક્રિય થશે અને 28 જૂન સુધીમાં તો ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તો મિત્રો, આજનો આ જાણકારીસભર વિડીયો તમને કેવો લાગ્યો છે? આ વિડીયો ઉપર તમારો શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી। જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો। તો આજના વિડીયોમાં આટલું જ। હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે। ધન્યવાદ મિત્રો। તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે। માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી। અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના YouTube ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે। આખો વિડીયો જોવા બદલ આભાર। હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં। ધન્યવાદ।